નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ અંદર નંબર યુનિટ ફાઈવ એક્ટિવિટી ફોર જોવાની છે એક્ટિવિટી થ્રી સુધી આપણે જોઈ ગયા છીએ આજે આપણે જોવાની છે એક્ટિવિટી એક્ટિવિટી ફોર પેજ નંબર એટી ચાલો જોઈએ શું આપેલું છે એક્ટિવિટી ફોર ની અંદર નીચેના સંવાદ સાંભળો વાંચો અને ભજવો કે જે સંવાદ આપેલા છે એ આપણે સાંભળવાના છે વાંચવાના છે અને તેને ભજવવાના છે તો શું પહેલો સંવાદ એ અને બી વચ્ચે આપેલું છે તો જોઈએ શું વાત કરે છે એ અને બી એ કહે છે એસ એસ ઓપ્સ માય ચપ્પલ સ્ટ્રાઇપ ઇઝ બ્રોકન શું કહે છે કે મારું ચપ્પલ છે બ્રોક એટલે કે તૂટ્યું કે મારું ચપ્પલ છે એ તૂટી ગયું છે આઈ નીડ અ ન્યુ વન નીડ એટલે કે જરૂર કે મારે છે એક નવા ખરીદવાની જરૂર છે તો બી કહે છે યુ કેન રિપેર યોર ચપ્પલ શું કહે છે રિપેર એટલે કે એને ફરીથી રિપેર કરવું વ્યવસ્થિત કરવું ઠીક કરું કે તું તારા ચપ્પલને છે એ ફરીથી રિપેર કરી શકે છે વિઝિટ અ શૂઝ ગ્રાઇન્ડર કે તું જે શૂઝ બનાવવાનો આ બૂટ બનાવવાનું ચપ્પલ બનાવવાના વ્યક્તિ છે એમ ઓચી છે કે તેની તારે મુલાકાત લેવી પડે તો એ કહે છે વિલ હી સ્ટીચ ઇટ લાઇક અ ન્યુ વન શું કહે છે સ્ટીચ એટલે કે સેવું ટાંકા મારવા કે શું તે તેને નવા જેવું જ કરી દેશે બી કહે છે યસ હી ઇઝ વેરી ગુડ શૂઝ મેન્ડર શું કહે છે કે તે ખૂબ જ સારો મોચી છે સરસ શૂઝ બનાવનારો છે તો આપણે આ પાઠનું નામ જ છે હેલ્પિંગ હેન્ડ્સ કે આપણે જે મદદ કરે છે તે બધાને જ આ પાઠમાં છે આપણે વાત કરીએ છીએ તો આ મોચી છે પણ આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ બનાવ મદદ કરે છે કે ચપ્પલ બનાવે છે બૂટ બનાવે છે મોજડી બનાવે છે કે જેના વગર આપણે રહી શકીએ નહીં તડકા નીકળે તો આપણા પગ છે એ દાજવા માંડે છે એટલા માટે આપણે ચપ્પલની જરૂર

કે જે પોસ્ટ ઉપર લગાડેલ કાર્ડ છે પરબડ્યું છે તે શું કે તું મારા માટે તે પોસ્ટ કાર્ડ લઈ આવીશ તો વાળી કહે છે શ્યોર એક્સ કહે છે થેન્ક્સ ત્યાર પછી ત્રીજો જે ડાયલોગ છે એ મને એલ વચ્ચેનો છે શું આપેલું છે કે પ્લીઝ ટેક ધીઝ સ્ટોરી બુક શું કહે છે એમ એલને કહે છે પ્લીઝ આ સ્ટોરી બુક તું લે એલ કહે છે ઓકે મે આ ઇઝ યુઅર ન્યૂ બુક શું કહે છે ઇસ યુ એટલે કે લેવું કે શું હું નવી બુક લઈ શકું એમ કહે છે યસ ઇસ યુ ધીઝ This picture book and the rhymes book શું કહે છે હા તો આ પિક્ચર બુક અને આ રાઇમ્સ બુક પણ લઈ લે એલ કહે છે ટુ બુક્સ વેલ ઓકે રિટર્ન ધેમ ઇન ટેન ડેઝ શું કહે છે બે બુક સારું હોય કે દસ દિવસની અંદર રિટર્ન કરી દઈશ એમ શું કહે થેન્ક્સ આઈ વિલ રિટર્ન ધેમ ઇન ટુ ડેઝ કે એમ કહે છે કે હું તેને બે દિવસમાં જ રિટર્ન કરી દઈશ પાછી રિટર્ન એટલે કે પાછું મોકલવું ત્યાર પછી જુઓ એક્ટિવિટી એક્ટિવિટી શું આપેલું છે કે નીચેનું કાવ્ય સાંભળો દોહરાવો અને ગાવો કે સરસ મજાને કાવ્ય આપેલું છે આપણને જે હેલ્પ કરે છે એ બધા વ્યક્તિ વિશેનું તો ચાલો જોઈએ ક્યાં કયા વ્યક્તિઓ આમાં આપેલા છે કે જે આપણે દરરોજ હેલ્પ કરે છે ધ ઇલેક્ટ્રિશિયન ઇઝ ઓન ધ પોલ

ધ જજ ઇઝ ઇન ધ કોર્ટ જજ ક્યાં હોય છે કોર્ટમાં હોય છે જ્યાં બધા કેસ લડવાતા હોય છે જે અપરાધ કર્યો હોય ગુનો કર્યો તેને સજા મળે અને જે અપરાધી ના હોય તેને ત્યાંથી ફરીથી છૂટા કરવામાં આવે તો જજ છે તે ન્યાય દેવા માટે કોર્ટમાં હોય છે તો ક્લાર્ક ઇઝ ઇન ધ કેબિન ક્લાર્ક ક્યાં હોય છે તેની કેબિનમાં હોય છે બધું કામ કરવા માટે ટાઈપ કરવા માટે કાગળ બધા કરવા માટે તેની કેબિનમાં ટેકિંગ એન્ડ ટાઈપિંગ નોટ્સ કે ટેક એટલે લેવું લે છે બધી નોટ્સ અને આ નોટ્સને ટાઈપ કરે છે ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જુઓ ધ મિલ્કમેન ઇઝ એટ ધ યાર્ડ મિલ્કમેન ક્યાં છે દૂધ લેવાવાળો ક્યાં છે તો કે યાર્ડમાં છે ધ શેફર્ડ ઇઝ વિથ ધ હર્ડ શેફર્ડ ક્યાં છે કે તેના હર્ડ એટલે કે ટોળું સમુદાય શેફર્ડ એટલે કે ભરવાડ આ ભરવાડ છે તેનું જે ઘેટા બકરા ભેંસ ગાયોનું જે ટોળું છે તેની સાથે છે ધ ફ્લૂટ પ્લેયર ઇઝ ઓન ધ હિલ ફ્લૂટ એટલે કે વાંસળી પ્લેયર એટલે કે વાગાડનાર રમનાર

ફ્રૂટ એટલે કે ફળ આ ફળ વેચનાર સેલર એટલે કે વેચનાર ક્યાં છે કે તેનો જે સ્ટોલ આવેલો છે તેની જે દુકાન આવેલી છે ત્યાં છે તો ટ્રાફિક પોલીસ એટ ધ ક્રોસ રોડ ટ્રાફિક પોલીસ ક્યાં છે ક્રોસ રોડ કે જ્યાં બે રોડ ક્રોસ થતા હોય અને જ્યાં વાહનોની ખૂબ અવર જવર હોય ત્યાં ટ્રાફિક પોલીસ આવેલી છે હેલ્પિંગ ધ ટ્રાફિક ટુ રોલ કે આ ટ્રાફિક માટેના જે રોલ છે જે નિયમો છે એ બધાને સમજાવવા માટે તેની હેલ્પ કરવા માટે ત્યાં ઊભેલા છે તો આ બધા છે આપણને જીવન જરૂરિયાતના દરરોજમાં ઉપયોગ થનારા બધા વ્યક્તિઓ તો ચલો એક્ટિવિટી ફોર એને આધારે આપણે એક્ટિવિટી ફોર બી જોઈએ એક્ટિવિટી બીમાં છે ફોર બીમાં ઉદાહરણ પ્રમાણે વ્યવસાય કર અને તેના કાર્યસ્થળના નામ લખો આપણે જે એક્ટિવિટી ફોર એ જોઈ છે તેને આધારે જ આપણે જે એક્ટિવિટી ફોર બી માં જે ખાલી જગ્યા છે તે પૂરવાની છે જેમાં વર્ક પ્રોફેશન એટલે કે તેનો વ્યવસાય અને તેનું કામ કોણ કોણ છે ઇલેક્ટ્રિશિયન આપેલું છે પ્લેસ એટલે કે તેની જગ્યા કે જે વ્યવસાયિક છે તેનું કામ ક્યાં છે તેની જગ્યા કઈ છે તે લખવાનું છે તો આપણે ખાલી સમજી લઈએ અને આ એક્ટિવિટી ફોર બી છે તમારે હોમવર્કમાં કરવાની છે તો કે ઇલેક્ટ્રિશિયન ક્યાં હોય છે તો કે ઓન ધ ક્યાં હતો ઇલેક્ટ્રિશિયન ઓન ધ ઇલેક્ટ્રિસિટી પોલ એટ ધ ઇલેક્ટ્રિસ ઓફિસર હવે ફાર્મર ક્યાં હોય છે તો કે ફાર્મ તમારે લખવાનું એટ ધ ફાર્મ તો ટીચર ક્યાં હોય છે તો કે ટીચર ક્યાં હોય છે સ્કૂલમાં ક્લાસરૂમમાં તો કે એટ ધ ક્લાસરૂમ ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે સામે ઓન ધ હિલ એટલે કે પ્લેસ જગ્યા આપેલી છે તો કે હિલ ઉપર કોણ હોય છે તો કે ફ્લુટ પ્લેયર વાંસળી વગાડનાર તો તમારે ત્યાં લખવાનું ધ ફ્લૂટ પ્લેયર પછી એટ ધ ગ્રોસરી ગોસ ક્યાં હોય છે ત્યાં ગ્રોસરીમાં કોણ હોય છે કરિયાણ દુકાને તો કે ગ્રોસર હોય છે તો ગ્રોસર લખવાનું ધ ડોક્ટર ધ ડોક્ટર ક્યાં હોય છે એ આપણે આપેલું નથી તો પણ આપણે લખ આપેલું જ છે તો ડોક્ટર ક્યાં હોય છે તેની ક્લિનિકમાં તો કે ઇઝ ઇન ધ ક્લિનિક પછી કોર્ટમાં કોણ હોય છે ધ જજ ઓફિસ કોણ હોય છે તો કે ક્લાર્ક હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ ક્યાં હોય છે તો કે એટ ધ ક્રોસ રોડમાં હોય છે એટ ધ યાર્ડ યાર્ડમાં કોણ છે તો કે ધ મિલ્ક મેન છે તે યાર્ડમાં છે અને શોપકીપર છે એ ક્યાં છે શોપકીપર શોપકીપર એટલે શું થાય દુકાનદાર દુકાનદાર ક્યાં હોય છે તેની દુકાનમાં તો શું લખવાનું ઇન ધ શોપ કે તેની દુકાનમાં તો આ એક્ટિવિટી છે એ મેં તમને કહી જ દીધું છે છતાં પણ તમારે શું કરવાનું એક્ટિવિટી વ્યવસ્થિત સરસ અક્ષરે તમારે નોટબુકની અંદર હોમવર્કમાં લખવાની છે ઓકે ગયું બધાને થેન્ક યુ